કેમ છો બધા? આજે આપણે ફરી મળ્યા ને તો ફ્રેન્ડ્સ, આજે આપણે શું નવું કરવાના છે? તમને એનું થોડુંક તો તમને ખબર જ છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધીસ શીખવાના છે. આપણે આગળના વિડીયોમાં જોયું હતું ધીસ ઇઝ અ બોય, જોયું હતું ને, ધીસ ઇઝ અ બનાના, ધીસ ઇઝ અ ટ્રી, એ બધા સેન્ટેન્સીસમાં આપણે ધીઝનો ઉપયોગ કર્યો હતો ને. તો એ ધીઝ શું છે એના વિશે આપણે આજે જાણવાના છે. તો તમે બધા રેડી છો ને? ધીઝ શું છે, એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો ફ્રેન્ડ્સ, આપણે આજે ધીઝ શીખવાના છે. આપણે આ ધીઝનો ઉપયોગ ક્યારે કરીશું, ધીઝ શું છે એના વિશે આજે આપણે જાણવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા રેડી થઈ જાઓ, આપણે આજે ધીસ કરવાના છે. સો કિડ્સ, ટુડે વી વિલ લર્ન વેર વી યુઝ ધીસ. આજે આપણે શું શીખવાના છે? ધીસનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો આપણે શું શીખવાના છે આજે? ધીસ શું શીખવાના છે? ધીસ. So kids, let's get start. So friends, this is a boy. So friends, શું બોલાશે? This is a boy. Boy ની પાસે શું આપ્યું છે? પેન છે. આ પેન બોયથી નજીક આપી છે કે દૂર આપી છે? નજીક છે. વેરી ગુડ. તો આપણે નજીકની વસ્તુ દર્શાવવા માટે શાનો ઉપયોગ કરીશું? ધીસનો. શું બોલાશે? ધીસ. તો આ શું સેન્ટેન્સ રીડ થશે? ધીસ ઇઝ અ પેન. શું રીડ થશે? ધીસ ઇઝ અ પેન. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પિક્ચર જોઈએ. શાનું આપ્યું છે? બુકનું આપ્યું છે. વેરી ગુડ. તો શું બોલાશે? ધીસ ઇઝ અ બુક. શું બોલાશે? ધીસ ઇઝ અ બુક. શું બોલાશે? બોલો, રીડ કરો. વેરી ગુડ. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ નંબરનું પિક્ચર જોઈએ. શું આપ્યું છે? બોલ આપ્યો છે. વેરી ગુડ. તો શું બોલાશે? ધીસ ઇઝ અ બોલ. શું રીત થશે? ધીસ ઇઝ અ બોલ. વેરી ગુડ. નેક્સ્ટ, કેટ. વેરી ગુડ. તો શું સેન્ટેન્સ રીત થશે? ધીસ ઇઝ અ કેટ. શું રીત થશે? ધીસ ઇઝ અ કેટ. વેરી ગુડ. નેક્સ્ટ, ધીસ ઇઝ અ કેપ. શું છે? ધીસ ઇઝ અ કેપ. નેક્સ્ટ, શું આપ્યું છે? કાર આપી છે. તો શું બોલાશે? ધીસ ઇઝ અ કાર. શું બોલાશે? શું સેન્ટેન્સ રીડ થશે? ધીસ ઇઝ અ કાર. એન્ડ લાસ્ટ, હોમ બોયથી નજીક છે કે દૂર છે? નજીક છે. તો શું રીત થશે? ધીસ ઇઝ માય હોમ. શું રીત થશે? ધીસ ઇઝ માય હોમ. એન્ડ લાસ્ટ, શું આપ્યું છે? કપ આપ્યો છે. તો શું રીત થશે? ધીસ ઇઝ અ કપ. શું રીત થશે? ધીસ ઇઝ અ કપ. વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી કે ધીસ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? વેન એની પર્સન, પ્લેસ ઓર થિંગ્સ ઇઝ નિયર ટુ અસ, વી કેન યુઝ ધીસ. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યા આપણાથી નજીક હોય તો આપણે ત્યારે શું ઉપયોગ કરીશું? ધીસનો ઉપયોગ કરીશું. સો ફ્રેન્ડ્સ, તમને આ ધીસના સેન્ટેન્સીસ રીડ કરવાના ગમ્યા? કિડ્સ, આપણે ધીસના સેન્ટેન્સીસ રીડ કર્યા. મજા આવીને રીડ કરવાની? સો ફ્રેન્ડ્સ, આપણે આ ધીસના સેન્ટેન્સીસ પિક્ચર દ્વારા રીડ કર્યા. પણ તમને ખબર છે આ ધીસની સ્પેલિંગ શું છે? ધીસની સ્પેલિંગ્સ તો તમને ખબર જ નથી. આપણે તો ખાલી સેન્ટેન્સીસ રીડ કરતા જ શીખ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે ધીસની સ્પેલિંગ શીખીએ. ઇઝની તો તમને ખબર જ છે, આપણે માય સેલ્ફમાં શીખી ગયેલા ને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ધીસના સેન્ટેન્સીસ આપણે ફ્લેશકાર્ડ દ્વારા રીડ કરતા શીખીએ.
બરાબર છે અને આપણે બધા વર્ડ્સને ગોઠવી ગોઠવીને એક આખો સેન્ટેન્સ બનાવતા શીખીએ તો તમે બધા તૈયાર છો ને તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે આપણે આ દિવસના સેન્ટેન્સ ફ્લેશ કાર્ડ દ્વારા રીડ કરીએ હું તમને સ્પેલિંગ્સ બતાવીશ અને રીડ કરીશ બરાબર છે તો તમારે મારી સાથે રીડ કરવાનું છે હા તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઓકે ફ્રેન્ડ્સ સો જો આ ફર્સ્ટ ફ્લેશ કાર્ડમાં કઈ સ્પેલિંગ લખી છે બોલો ધીઝ શું બોલાશે આને ધીઝ જો ધીઝની સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ટી એચ આઈ એસ ધીઝ શું બોલાશે ધીઝ શું બોલાશે આને ધીઝ આપણે એ સેન્ટેન્સમાં ખાલી બોલતા જ હતા કે ધીઝ ઇઝ અ ટ્રી ધીઝ ઇઝ અ બોય ધીઝ ઇઝ અ ગર્લ હવે ફ્રેન્ડ્સ આ જો અને શું કહેવાય ધીઝ બોલો બધા ધીઝ આ ઇઝ અને તો તમે ઓળખો જ છો તો શું વંચાશે ઇઝ ધીઝ ઇઝ અ શું બોલાશે અ શું બોલાશે અ તો શું રીત થયું ધીઝ ઇઝ અ બોય આ સાની સ્પેલિંગ લખી છે બોય જો અહીં નીચે બોયનું ચિત્ર આપ્યું છે પિક્ચર આપ્યું છે આપ્યું છે ને બોય અને આ બોય તો શું સેન્ટેન્સ બન્યું આપણું ધીઝ ઇઝ અ બોય જો બોય અહીં છે શું બન્યું ધીઝ ઇઝ અ બોય શું સેન્ટેન્સ રીત થશે બોલો ધીઝ ઇઝ અ બોય એવી જ રીતે આપણે બીજું જોઈએ ફ્રેન્ડ્સ જો હવે હવે સાનું બન્યું ગર્લ આવી ગઈ જો અહીં પિક્ચર ગર્લનું છે તો શું સેન્ટેન્સ રીત થશે ધીઝ ઇઝ અ ગર્લ શું થશે રીડ ગર્લ શું છે આ ગર્લ છે જો અહીં ગર્લ આપી છે ને તો શું રીત થશે ધીઝ ઇઝ અ ગર્લ શું રીત થશે ગર્લ જો અહીં ગર્લ છે ને ફરીથી મારી સાથે વાંચો ધીઝ ઇઝ અ ગર્લ ફ્રેન્ડ્સ નેક્સ્ટ આપણે જોઈએ તો જોજો હા હવે હું અની બાજુમાં શું મૂકું છું આ તો બધાને ખબર જ હશે ફેન જો શું રીત થશે ધીઝ ઇઝ અ ફેન જો અહીં ફેન આપ્યું છે ને બોલો મારી સાથે ધીઝ ઇઝ અ ફેન જો આવ્યું ફેન બોલો ધીઝ ઇઝ અ ફેન ફેન છે ને ફેન વેરી ગુડ હવે નેક્સ્ટ વાંચીએ વાવ જો ઓળખો ઓળખો શું છે કેટ છે તો ચલો સેન્ટેન્સ રીડ કરીએ ધીઝ ઇઝ અ કેટ શું છે ધીઝ ઇઝ અ કેટ જો અહીં કેટ આપી છે ને ફરી રીડ કરો ધીઝ ઇઝ અ કેટ શું આવશે ધીઝ ઇઝ અ કેટ નેક્સ્ટ જોઈએ હવે આપણે વાવ શું આવ્યું ડોગ જો ડોગ ડોગ શું રીત થશે ધીઝ ઇઝ અ ડોગ શું રીત થશે ધીઝ ઇઝ અ ડોગ જો આ સાનું ચિત્ર આપ્યું છે સાનું પિક્ચર છે ડોગનું છે તો શું રીત થશે ધીઝ ઇઝ અ ડોગ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ જોઈએ બધા રીડ કરો છો મારી સાથે વેરી ગુડ જો હવે શું આવ્યું કાવ આ તો તમે ઓળખો જ છો કાવને તો ચલો મારી સાથે વાંચો ધીઝ ઇઝ અ કાવ શું છે કાવ શું રીત થશે ધીઝ ઇઝ અ કાવ બોલો ધીઝ ઇઝ અ કાવ
નેક્સ્ટ જોઈએ આપણે બુક. શું છે બુક? શું વંચાશે? ધીસ ઇઝ અ બુક. જો બુકનું ચિત્ર આપ્યું છે, બુકનું પિક્ચર છે. ધીસ ઇઝ અ બુક. શું છે? બુક. સોરી થશે, ધીસ ઇઝ અ બુક. અને લાસ્ટમાં શું આવશે? લાસ્ટ ફિશ. સો ધીસ ઇઝ અ ફિશ. સોરી થશે, ધીસ ઇઝ અ ફિશ. સો ફ્રેન્ડ્સ, તમને મજા આવી ને? ફ્રેન્ડ્સ, હવે તો તમને ધીસ ખબર પડી ગઈ ને? ધીસની સ્પેલિંગ પણ હવે તો તમને આવડી ગઈ, અને આ ધીસના સેન્ટેન્સ રીડ કરતા પણ આપણે શીખી ગયા. ફ્રેન્ડ્સ, તમે આ ધીસના સેન્ટેન્સ ઘરે ફરીથી રીડ કરજો તમારા મમ્મીની હેલ્પથી, બરાબર છે? આપણે નેક્સ્ટ પીરિયડમાં આ ધીસના સેન્ટેન્સીસને આપણે નોટબુકમાં લખીશું, બરાબર છે? ફ્લેશ કાર્ડ દ્વારા એની ગોઠવણી બી કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ ધીસના સેન્ટેન્સીસને નેક્સ્ટ પીરિયડમાં નોટબુકમાં લખીશું. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું. બાય બાય.